આપણે અગાઉના વિડીયોમાં ક્વોન્ટમીકરણની વાત કરી હતી ક્વોન્ટમીકરણની થિયરી ક્યુ બરાબર એની અને એના આધારે આપણે ચાર પાંચ એક્ઝામ્પલ ગણાયા હતા અને પછી તમને ચાર પાંચ એક્ઝામ્પલ ગણવા પણ આપ્યા હતા ઓકે હવે આપણે એક બીજી વાત કરીશું આજે બીજી થિયરીની એ પહેલાં થોડીક બીજી વાત કરીએ છીએ એક નવો શબ્દ આવે છે આપણા માટે પોઝિટ્રોન પ્રશ્ન થાય કે સાહેબ આ પોઝિટ્રોન શું છે તો પોઝિટ્રોન એક પ્રકારનો કણ જ છે પોઝિટોન શું એક પ્રકારનો કણ જ છે પણ અને દરેક વ્યવસ્થિત રીતે આપણી સમજણ ખાતર જો સામાન્ય રીતે ગુજરાતીમાં જેમ કહીએ ને સંધિ છૂટી પાડો એમ જો અને સંધિ છૂટી પાડો ને તો પોઝિટોન એટલે બીજું કશું નથી પણ આ પોઝિટિવ ઇલેક્ટ્રોન છે આ શું છે પોઝિટિવ ઇલેક્ટ્રોન પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે ખાલી ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનને આપણે શું કહે છે માઇનસ ઈ આ પોઝિટોન એટલે એને શું કહેવાશે પ્લસ ઇ પોઝિટ્રોન એટલે મીન્સ પોઝિટિવ ઇલેક્ટ્રોન છે ઓકે રેડી ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે પોઝિટ્રોન બીજું કશું નથી પણ પોઝિટ્રોન એ પ્રોટોન સોરી પોઝિટ્રોન એ શું છે તો ઇલેક્ટ્રોનનો પ્રતિકોણ છે પોઝિટ્રોન શું છે ઇલેક્ટ્રોનનું પ્રતિકોણ જેમ ઇલેક્ટ્રોન માઇનસ એ છે તેમ પોઝિટોન શું છે પ્લસ ઈ જો એકબીજા જો એ ભેગા થાય તો એકસો દસ ટકા એકબીજાને શું કરે નાબૂદ કરે કઈ રીતે નાબૂદ કરે તો માઇનસ ઈ હોય અને બીજો પ્લસ ઈ મૂકો તો માઇનસ ઈ પ્લસ ઈ શું થઈ જાય ઝીરો થઈ જાય માઇનસ ટુ ઈ હોય અને બીજો પ્લસ ટુ ઈ મૂકો તો પણ એકસો દસ ટકા શું થઈ જાય છે ઝીરો થઈ જાય ટૂંકમાં કહી શકાય કે પોઝિટ્રોન એટલે પોઝિટિવ ઇલેક્ટ્રોન કહેવાય એટલે એને પ્લસ ઈ વડે દર્શાવાય છે ઓકે રેડી હવે આગળ આપણે થોડીક વાત કરીએ તો આપણને એવી ખબર હોવી જોઈએ કે આપણને ખબર છે કે પદાર્થ હોય ને પદાર્થ પદાર્થમાં પરમાણુ છે અને પરમાણુમાં આ શું છે ન્યુક્લિયસ ન્યુક્લિયસમાં જે પ્રોટોન છે ન્યુક્લિયસમાં પ્રોટોન છે એ પ્રોટોન જેટલા બળથી જકડાયેલો હોય ને એના કરતાં ઓછા બળથી આ જે ઇલેક્ટ્રોન ફરતો હોય ને એ જકડાયેલો હોય છે એટલે પ્રોટોન ઉપર લાગતું જે બળ હોય એ વધારે હોય અને ઇલેક્ટ્રોન છે ઓછા બળથી ચકડાયેલો હોય અને ઇલેક્ટ્રોન જો ઓછા બળથી જકડાયેલું હોય ને એટલા માટે જ આપણે પ્રોટોનની નથી થતી પણ આપણે કોની થાય છે ઇલેક્ટ્રોનની થાય એટલે કહી શકાય છે એકસો દસ ટકા કે ઇલેક્ટ્રોન ઓછા બળથી જકડાયેલો હોવાથી જ્યારે પણ કોઈ જાત જાતની પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોન ગુમાવીએ છીએ આપણે શું કરીએ ઇલેક્ટ્રોન ગુમાવીએ ટૂંકમાં ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે છે એના પાછળનું મેઇન કારણ શું હોય છે આ જ કારણ હોય છે કે ન્યુક્લિયસમાંનો પ્રોટોન છે એ જેટલા બળથી જકડાયેલો છે એના કરતાં ઘણા ઓછા બળથી આ ઇલેક્ટ્રોન શું છે જકડાઈ ગયો છે તો આપણે એક બાબત આપણા માટે મહત્વની થાય છે પછી આપણે એક વસ્તુ સમજી ગયા છે કે કોઈ પણ તત્વ કોઈ પણ કોણ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ શું બને છે ધન વિદ્યુત અને જો મેળવે ને તો શું બને છે ઋણ વિદ્યુત પારી ઓકે આનું એક સામાન્ય એક્ઝામ્પલ તમે ચોપડીમાં આપ્યું છે એવું કીધું છે કે આ એક કાટનો સળિયો છે અને રેશમનું કાપડ છે કાચનો સળિયો છે રેશમનું કાપડ છે એવું કહે છે કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસતા કાંચનો સળિયો છે ને રેશમના કાપડ સાથે જ્યારે ઘસવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કાચના સળિયાના કેટલાક ઇલેક્ટ્રોન રેશમના કાપડ ઉપર શું થાય છે ટ્રાન્સફર થાય છે એનો મતલબ એવો થાય કે કાચના સળિયાને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ક્યાં થાય છે રેશમના કાપડ પર એનો મતલબ એવો થયો કે જે કાચનો સળિયો છે ને એ કાચનો સળિયો કેવો થશે ધન વિદ્યુત પાડિત થશે અને રેશમનું કાપડ છે કેવું થશે રણ ઉત્પાદી થશે આ સપોઝ કે એવું કહેવામાં આવે છે કાચનો સળિયો જો બે ઇલેક્ટ્રોન ગુમાવે તો પ્લસ ટુ થશે અને જો બે ઇલેક્ટ્રોન મેળવે તો શું થશે માઇનસ ટુ થશે તો આપણે એક એક્ઝામ્પલ આપને ખબર હોવી જોઈએ છે પછી એક તમારા ચોપડીમાં એક સામાન્ય સમજાવ્યું છે તમે સમજો છો નાના ધોરણોમાં પણ તમે જાણો છો આપણે સમજીએ વાહક કોને કહેવાય ને અવાહક કોને કહેવાય તો સામાન્ય કન્ડિશનમાં એવું કહેવામાં આવે છે કે ધાતુ છે કે ધાતુ વિદ્યુતનું કેવું છે શું વાહક છે અને કેવું છે અવાહક છે એવું કહેવામાં આવે છે કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે એટલે એવું કહે છે જે દ્રવ્ય વિદ્યુતનું વહન કરી શકે જે દ્રવ્ય વિદ્યુતનું વહન કરી શકે છે એને વાહક કહેવામાં આવે છે અને વિદ્યુતનું વહન કરી શકતું નથી એને આપણે શું કહીએ છીએ અવાહક કે તમને એક સામાન્ય એક ટૉપિક જ આવ્યો છે અને આ વસ્તુની ચર્ચા જે છે ને વાહક અવાહક એના માટે તમારે એક આખું ચેપ્ટર છે ત્રીજું ચેપ્ટર છે પ્રવાહ વિદ્યુત આપણે જોઈ લઈશું પણ આ એક સામાન્ય ટોપિક છે એટલે માટે મેં તમને સમજાવ્યું અને હું ના સમજાવતો તો તમને ખ્યાલ છે કે વાહક કોને કહેવાય છે અને અવાહક ઓકે આ એક સામાન્ય બાબત સમજી ગયા હવે એક બીજી બાબત છે કે આપણે આના પછી એક નવી થિયરી આવે છે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ હવે જો આપણે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ સમજવો હોય ને તો એ નિયમમાં એક શબ્દ આવે છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એનો મતલબ એવો થાય કે આપણે પહેલા તંત્ર સમજવાનું તો તંત્ર કહેવાય તો એક કરતા વધારે કણને પેલા એક કરતા વધારે કણને શું કહે છે આપણે તંત્ર કીએ છીએ તો હવે સમજવાનું કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું તો એવું કહેવામાં આવે છે કે જે તંત્રમાં વિદ્યુતભાર ઝીરો હોય જે તંત્રમાં શું હોય વિદ્યુતભાર ઝીરો હોય એને આપણે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહી શકીએ છીએ કે જે તંત્રમાં વિદ્યુતભાર ઝીરો હોય એ તંત્રને આપણે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહી શકાય હવે કઈ રીતે હું તમને સમજાવી દઉં વ્યવસ્થિત રીતે તો જુઓ આ બાજુ કે આમાં હું એક સોડિયમ લઉં છું અને ક્લોરીન લઉં છું સોડિયમ એ પ્લસ ઇલેવન છે એને મીન્સ એમાં અગિયાર પ્રોટોન છે અગિયાર ઇલેક્ટ્રોન છે ક્લોરીનમાં સત્તર પ્રોટોન છે સત્તર ઇલેક્ટ્રોન સામાન્ય સ્થિતિની વાત છે અનુ ટોટલેશન કરો તો વિદ્યુત ભાર ઝીરો થાય અનુ ટોટલેશન કરો તો વિદ્યુત ભાર ઝીરો થાય આ કેટલા થયા બે કણ થયા ઓકે ટૂંકમાં અનુ ઝીરો વત્તા ઝીરો જવાબ શું આવે ઝીરો ટૂંકમાં આ બે છે તો અનેક તંત્ર કરી શકાય અને આ તંત્રનો વિદ્યુત ભાર કેવો છે ઝીરો છે કેવો છે વિદ્યુત ભાર ઝીરો છે અને સમજ જે કો શાંતિથી તો આ જે તંત્ર છે તંત્રને શું કહેવાશે તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય કઈ રીતે તો આ તંત્રનો વિદ્યુત ભાર કેવો છે ઝીરો કેમ જીરો છે તો સમજી શકાય છે કે આમાં પણ ક્યુ બરાબર જીરો છે આમાં પણ ક્યુ બરાબર જીરો છે એનો મતલબ થાય સરવાળોનો જીરો છે તો આ તંત્ર છે એનો કુલ વિદ્યુત ભાર કેવો છે જીરો છે હવે હું તમને સમજાવું કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહે છે તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એવું કહે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં એટલે કે આ તંત્રમાં કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈપણ પ્રક્રિયા કરો એવું કહે છે કે આવું જો કોઈ તંત્ર હોય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું એ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈપણ પ્રક્રિયા કરો તો એ તંત્રનો જે તંત્ર છે એ તંત્રના વિદ્યુત ભાવનો બેઝિક સરવાળો બેઝિક સરવાળો એટલે એમાં પ્લસ પણ આવે ને માઇનસ આવે પ્લસ ગણવાનું માઇનસ ગણવાનું તો એ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો શું થાય છે શૂન્ય થાય છે ફરીથી કહું છું એવું કહેવામાં આવે છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા કરો તેમ છતાંય તે તંત્રના વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કેવું રહેશે અચર રહેશે અચર રહેશે તો કેવું રહેશે શૂન્ય હવે કેવી રીતે તું તમે જોઈ ગયા છો આ વિદ્યુત દ્રષ્ટિ અલગ કયું તંત્ર છે ઓકે હવે એમાં હું પ્રક્રિયા બતાવું વધારો કે પ્રક્રિયા થઈ પ્રક્રિયા થઈ એટલે તમને સમજાવું પહેલા પહેલા આવું હતું કે આ પ્લસ ઇલેવન માઇનસ ઇલેવન ક્યુ બરાબર ઝીરો આ સીએલ છે પ્લસ સત્તર સત્તર પ્રોટોન સત્તર ઇલેક્ટ્રોન ક્યુ બરાબર ઝીરો આ વિદ્યુત દ્રષ્ટિ અલગ અલગ તંત્ર છે હવે શું થાય છે તો હવે કહેવામાં આવે છે કે આ ઇલેક્ટ્રોન શું કરે ગુમાવે અને આ ઇલેક્ટ્રોન શું કરે મેળવે આ કેટલો ઇલેક્ટ્રોન ગુમાવે એક ઇલેક્ટ્રોન આ શું કરે એક ઇલેક્ટ્રોન મેળવે હવે જોજો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એક ઇલેક્ટ્રોન મેળવે છે હવે આપણે જોઈએ હવે એની પોઝિશન કેવી થાય એક ઇલેક્ટ્રોન ગુમાવે ને ઇલેક્ટ પ્રોટોનમાં ફરક ના પડે ઇલેક્ટ્રોન ગુમાવે અગિયારની જગ્યાએ દસ થઈ જાય કેટલો આવ્યો પ્લસ વન થયો વાયક ઇલેક્ટ્રોન મેળવે છે ને એટલે એનો મતલબ થાય કે આ સત્તર છે એની જગ્યા શું થશે અઢાર થઈ જશે અઢાર થઈ ગયા ઓકે હવે શું થશે તો અઢાર થઈ ગયા તો અહીંયા શું થશે માઇનસ વન હવે અલગ કરેલું તંત્ર હતું પહેલાં ટોટલ શું થતું હતું જીરો હવે આ શું થઈ પ્રક્રિયા થઈ તેમ છતાંય આ પ્લસ વન વન એમ માઇનસ વન સરવાળો કરશો તો એકસો દસ ટકા જવાબ શું આવશે ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે આ જે તંત્ર છે એ તંત્ર વિદ્યુતની દૃષ્ટિએ અલગ કરેલું હતું એના શરૂઆતમાં વિદ્યુત ભાર કેવો હતો ઝીરો હતો પછી એમાં પ્રક્રિયા થઈ આમાં શું થઈ પ્રક્રિયા થઈ અને ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ઇલેક્ટ્રોન મેળવ્યો તો પ્રક્રિયા થઈ તેમ છતાં પણ છેલ્લે વિદ્યુત જ્યારે બેઝિક સરવાળો કરીએ છે આ પ્લસ વન માઇનસ વન તો પણ જવાબ શું આવે છે ઝીરો આવે છે તમને થશે બે ચાર હોય તો બે ચાર ગુમાવે તો તો જો સમજો આ બે ગુમ આવે તો આ બે શું કરે મેળવે આ પ્લસ ટુ થાય તો આ શું થાય માઇનસ ટુ તો જવાબ શું આવવાનો છે ઝીરો આ ચાર ગુમાવે તો આ ચાર મેળવશે તો પ્લસ ફોર માઇનસ ફોર જવાબ શું આવશે ઝીરો આવશે તો એક વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ સમજવાની આ એક મેથડ હતી એનો મતલબ થાય કે એની મદદથી આપણે સમજી શકીએ છીએ કે જો કોઈ તંત્ર હોય એ તંત્રમાં જો સ્ટાર્ટિંગમાં વિદ્યુતભાર ઝીરો હોય ને તો એમાં તમે ગમે તેટલી પ્રક્રિયા કરો ને તેમ છતાં એનો વિદ્યુતભારનો બેઝિક સરવાળો પ્રક્રિયા પછી પણ કેવો રહે અચર રહે અચર એટલે કેવો રહે પહેલા ઝીરો હોય તો પછી પાછું કેવો રહેશે ઝીરો રહેશે ઓકે હવે આનું જે આખું લખાણ છે ને લખાણ હું તમને સ્ક્રીનશોટ કરીને મોકલી દઈશ એ તમે પછી જોઈ લેજો પછી અનેક બીજી મેથડથી હું સમજાવું જે તમારે લગભગ એનસીઆરટીમાં નથી આવી એ જીએસસી બીમાં તું સમજાવું જો આ એક નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમને સંપૂર્ણ એક સાચો સાબિત કરવા માટેનો એક પ્રયોગ હતો એ પ્રયોગમાં એવું કહેવામાં આવશે કે આ એક તંત્ર છે જે વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું છે એટલે એનો મતલબ એવો થાય એનો મતલબ એવો થાય કે એમાં ક્યુ બરાબર શું આવે જીરો આવે કે જે આ તંત્ર છે એ તંત્ર વિદ્યુત ભારની દ્રષ્ટિએ કેવું છે અલગ કરેલું છે એનો મતલબ થાય કે અહીંયા ક્યુ બરાબર શું હશે જીરો હશે ઓકે હવે અંદર હવાના કણ તો હોય જ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ સમજવા માટેનું એક આપણી પાસે બીજી એક એક્ઝામ્પલ છે જે એનસીઆરટીમાં નહોતું પણ જે જીએસસીબીમાં છે પણ આપણે એને સમજીએ તો ખ્યાલ આવે કે આ એક તંત્ર છે વિદ્યુત દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે ટૂંકમાં એવું કહેવામાં આવે છે એમાં કુલ વિદ્યુત બાર ક્યુ ઇઝ ઝીરો છે કશું ના એટલે હવાના કારણ તો હશે પણ વિદ્યુત બાર કેવો છે ઝીરો છે હવે એવું કહેવામાં આવે છે કે જો આની અંદર ફોટોનું કિરણ દાખલ કરવામાં આવે ફોટોનનું કિરણ એટલે શું છે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે ફોટોનું કિરણ છે એ કિરણ આપણે સામાન્ય ગેપ રાખીએ છીએ અને અંદર કિરણ દાખલ કરીએ છીએ જો અંદર કિરણ દાખલ કરવામાં આવશે તો આ વિદ્યુત આ કિરણ એટલે કેવું છે વિદ્યુત ચુંબકીય તરંગ છે અને એવું કહે છે જેવું અંદર કિરણ દાખલ થાય એટલે એકસો દસ ટકા અંદર હવાના કણ તો હોય એટલે એ જે કિરણ છે હવાના કણ સાથે આયનીકરણ કરે હવાના કણ સાથે આયનીકરણ કરે એટલે એકસો દસ ટકા ઇલેક્ટ્રોન છૂટો પડે પાછો પ્રશ્ન થાય કે સાહેબ પહેલાં શાળો ક્યુ બરાબર ઝીરો હતો આ પાછો ઇલેક્ટ્રોન છૂટો પડ્યો તો આ તો હવે ઋણ વિદ્યુત ભારિત થઈ ગયો તો તો આ નિયમ આપણો ખોટો પડે ને આપણને પ્રશ્ન એકસો દસ ટકા થશે મેં તમને શું કીધું ફોટોનું કિરણ અંદર દાખલ થયું એ વિદ્યુત ચુંબકીય તરંગ છે એકસો દસ ટકા સાચી વાત વિદ્યુત ચુંબકીય તરંગ છે હવે જેવું અંદર જશે એટલે હવાના કણ સાથે આયનીકરણ કરશે આયનીકરણ કરે ઇલેક્ટ્રોન છૂટો પડે ઇલેક્ટ્રોન છૂટો પડે એટલે સાહેબ શું થશે તો એકસો દસ ટકા વિદ્યુત ભારિત થશે તો પહેલાં ક્યુ બરાબર ઝીરો હોય તો પછી ક્યુ બરાબર ઝીરો ના થાય તો શું આપણો નિયમ ખોટો હશે ના ખરેખર પ્રોસેસ શું થાય છે કે જેવું ફોટોનનું કિરણ અંદર જાય છે એ હવાના કણ સાથે આયનીકરણ કરે તો માત્ર ઇલેક્ટ્રોન છૂટો નથી પડતો પણ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું જોડકું છૂટું પડે છે એટલે એનો મતલબ શું થશે એ માઇનસ ઈ પ્લસ એકબીજાની અસરને શું કરે નાબૂદ કરશે તો હવે વિદ્યુતવાર પાછું શું થશે જીવ થશે જો કદાચ એવું બને ને કે તમારે કદાચ બે ઇલેક્ટ્રોન છૂટા પડતા હોય ને તેનો નાશ કરવા માટે બે શું પડશે પોઝિટ્રોન છૂટા પડશે ત્રણ ઇલેક્ટ્રોન જો છૂટા પડતા હશે તો ત્રણ શું પડશે પોઝિટ્રોન છૂટા પડશે ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે અંદર તમે ગમે તેટલી પ્રક્રિયા કરશો તો એક સંદસ ટકા કોઈ ફરક પડતો નથી એનો વિદ્યુત બાર ક્યુ બરાબર ઝીરો હશે તો પછી પણ વિદ્યુત બાર કેવો રહેશે ઝીરો રહેશે ઓકે તો અને આપણે આ રીતે સમજી શકીશું તો આ વિદ્યુત બાર સંરક્ષણનો નિયમ થાય જેને મેં આ રીતે પણ સમજાવ્યું કે આ પહેલાં ઝીરો ઝીરો હતા પછી પ્રક્રિયા થઈ આ પ્લસ વન થયા માઇનસ વન થયા જવાબ શું આવ્યો ઝીરો પહેલાંયરો હતો પછી પણ ઝીરો હતો પછી પાછું મેં સમજાયું કે આ રીતે કે અહીંયા પહેલાં ક્યુ બરાબર ઝીરો હતો મેં ફોટોનું કિરણ અંદર દાખલ કર્યું અંદર દાખલ કર્યું તો એકસો દસ ટકા ઇલેક્ટ્રોન છૂટો નથી પડતો પણ ઇલેક્ટ્રોન સાથે શું છૂટું પડે છે પૉીટ્રોન પ્રક્રિયા થઈ પણ ઇલેક્ટ્રોનને નાબૂદ કરવા માટેનો પ્રતિકોણ શું થાય છે છૂટો પડે છે ઓકે તો આ રીતે પણ આપણે વિદ્યુતભાર સંરક્ષણ નિયમ સમજી શકીએ છીએ વિદ્વાન જે આપણે સ્ક્રીનશોટમાં મોકલી દઈશું ઓકે અને પછીનો ટોપિક આપણે કાલે ફરીથી ચર્ચા કરીશું બીજો ટોપિક આપણે કાલે લઈશું ઓકે રેડી